तो वडोदरा में रखड़ता ढोर नो त्रास यथावत जोवा मळ्यो छे। रखड़ता ढोर की टक्कर थी रिक्षा पलटी खाई गई, महिला घायल थी और जेने हॉस्पिटल में सारवार दरमियान खसेड़वामां आवी हती, परंतु सारवार में महिला नुं मौत थयुं छे। वाघोड़ियाना अनखोल बस स्टेशन पासेनो आ बनाव छे। अंकित अमारी साथे संवाददाता वडोदरा थी सीधा अहीं जोड़ाया छे। अंकित, जे प्रकारना बनावो बनी रह्या छे, रखड़ता ढोरनो त्रास दिवसे ने दिवसे वधी रह्यो छे, एमां आजे जे आ घटना सामे आवी छे, एक महिलानुं मौत थयुं छे, शुं छे विगत? हाँ बिल्कुल हेतु, तमने जणावी दऊं के हवे शहर बाद जिल्लानी अंदर पण एटले ग्राम्य विस्तार में पण जे रखड़ता ढोरो छे तेनो त्रास वधी रह्यो छे। अणखोल बस स्टेन्ड पास एक महिला जे छे ते रिक्षा में बेसी ने जती हती, त्यां ज अचानक ज एक ढोर छे ते दौड़तू दौड़तू आवी ने रिक्षा साथे टकराता रिक्षा पलटी खाई गई, ने तेना कारणे जे महिला छे ते इजाग्रस्त थई, अने इजाग्रस्त महिला ने जे छे ते सारवार अर्थे एसएससी हॉस्पिटल खसेड़वामां आवी हती, परंतु एसएससी हॉस्पिटल खसेड़वानी साथे ज जे फरज परना डॉक्टरो हता तेओने जे छे ते मृत जाहेर कर्या। एटले कही शकाय के हवे શહેરમાં તો ઘટના ઘટતી હતી, હવે પણ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ ઘટના ઘટી રહી છે, તેના કારણે જે રખડતા ઢોરોનો ત્રાસ છે તે વધી રહ્યો છે, એટલે કહી શકાય કે હવે જે રખડતા ઢોરો છે તેઓ યમદૂત બની રહ્યા છે લોકો માટે। જી બિલકુલ, આ પ્રકારની જે ઘટના વારંવાર સામે આવી રહી છે, અંગિત મહત્વની વાત છે કે પ્રશાસન શું કરી રહ્યું છે, વારંવાર આ ઘટનાઓ સામે આવી રહી છે, રખડતા ઢોરોને લઈને ન્યૂઝ 18 દ્વારા પણ ઘણી બધી વાર રજૂઆત કરવામાં આવી છે, તંત્ર શું કરી રહ્યું છે? हाँ जो बात करवामां आवे वडोदरा शहरनी, तो वडोदरा शहर में ज्यारे पण घटना घटे छे, कां तो कोई इजाग्रस्त थाय छे के कोई मृत्यु पाम्या छे, तारे जे कॉर्पोरेशननुं तंत्र छे ते अचानक सफाळु कुंभकर्णनी निंद्रामांथी जागे छे अने आसपासना जे बे ત્રણ ઢોરવાળા હોય છે તેને સીલ કરીને પોતાની જે કામગીરી છે તેને સંતોષે છે। ગઈકાલે જે અધિકારીઓ સાથે પરમદાળે જે વાત થઈ હતી ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક એ 1 એપ્રિલથી અત્યાર સુધી લગભગ 6000 જેટલા ઢોરો છે તે કોર્પોરેશન દ્વારા પકડવામાં આવ્યા છે, પરંતુ હજુ સવાલ એક જ છે કે કોર્પોરેશનવાળા જો 6000 ઢોરો પકડવામાં આવ્યા તો જે ઢોરો હજુ રોડ પર રખડે છે એ કેવી રીતે રખડે છે, અને જો વાત કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારની તો ગ્રામ્ય વિસ્તારની અંદર જે ઢોર છે તે ખુલ્લા ખેતરની અંદર ચરતા હોય છે, કારણ કે જે ગૌચરની જમીન છે ત્યાં આગળ જે પશુપાલકો છે તેમને ગૌચરની જમીનમાં ચરાવવા લઈ જતા હોય છે, પરંતુ જે મુખ્ય રસ્તા પર આ ઢોર કઈ રીતે આવ્યો સૌથી મોટો સવાલ છે। જી બિલકુલ અંગિત, મહિલાના જે પરિવારજનો છે તેઓ દ્વારા કોઈ વાતચીત કરવામાં આવી, કોઈ નિવેદન આપવામાં આવ્યું? हाँ जी बिल्कुल, तमने जणावी दो के गईकालनी जे घटना घटी छे, रिक्षानी अंदर बेसेली महिला અને જે પછી ઢોરે જે રિક્ષાને અડફેટે લીધી તે મહિલાની હજુ સુધી ઓળખ નથી, કારણ કે કોઈ પરિવારજન હજુ નથી મળ્યું, કારણ કે તે જેમની પાસે જે જ્યારે ચેક કરવા આવ્યું ત્યારે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા તે મહિલા પાસે નહોતા, પરંતુ જે પ્રશાસન છે તે શોધી રહ્યું છે કે આ મહિલા કોણ છે, કોના સામના એમના પરિવારજનોને હાલ પ્રશાસન શોધી રહ્યું છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો જે વડોદરાની આ ઘટના સામે આવી રહી છે, એક પછી એક આ ઘટના સમગ્ર રાજ્યમાં આ રીતની વધી રહી છે, રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેને લઈને આમ જનતા નાગરિકોના હાલ બેહાલ થયા છે, વારંવાર પ્રશાસનને રજૂઆત પણ કરવામાં આવી રહી છે આ મુદ્દે, પરંતુ પ્રશાસન જાણે ગોળ નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। તો ગઈકાલે પણ વડોદરા મનપાની બેદરકારીએ યુવાનનો ભોગ લીધો હતો, રખડતા ઢોરના અડફેટે વાહન ચાલકનું મોત થયું હતું। 48 વર્ષીય જિગ્નેશ રાજપૂતનું ઘટના સ્થળ પર જ મોત થયું, સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ પાસે આ ઘટના બનવા પામી હતી। વડોદરા બાદ સુરતમાં પણ આ જ પ્રકારના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે, સુરતમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે, રોડ પર રખડતા ઢોરના કારણે બે કારને ટક્કર વાગી હતી, ઓલપાડથી વડોલી રોડ પર અકસ્માત થયો હતો, ઢોર સાથે કારની ટક્કર થઈ હતી, પાછળથી બીજી કારની ટક્કર થઈ અને અકસ્માતમાં એક કાર રોડ પરથી પલટી ખાઈ ગઈ, સદનસીબી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। રખડતા ઢોરોનો ત્રાસ જે રીતનો જોવા મળી રહ્યો છે, સુરતમાં પણ રખડતા ઢોરોના ત્રાસના કારણે સુરતીઓ પણ હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। રખડતા ઢોરની અડફેટે જે રીતે કાર પલટી ખાઈ ગઈ હતી, રખડતું ઢોર રસ્તામાં અચાનક આવી જતા કાર અથડાઈ અને તેની પાછળ બીજી કાર પણ એ કારને અથડાઈ અને જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો, અકસ્માતના પગલે કાર રસ્તા ઉપર પલટી ખાઈ ગઈ હતી, પરંતુ અહીંયા
सदनसीबे महत्वनी बात छे के कोई पण प्रकारनी जानहानि थई नथी आ घटनामां, પણ અહીંયા સવાલ ઊભો એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી રખડતા ઢોરોના લીધે આ પ્રકારની ઘટના રાજ્યમાં બનતી રહેશે। વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, સરકારને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી આ મુદ્દાને લઈને કડક પગલાં લેવામાં નથી આવી રહ્યા। ત્યારે કેટલાક લોકો આવી ઘટનાઓમાં ઈજાગ્રસ્ત પણ થાય છે, તો કેટલાક લોકોને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે। ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે। રખડતા ઢોરોને લીધે જે રીતે સમગ્ર રાજ્યની જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે, સુરતની આ ઘટના સામે આવી છે, ત્યારે સુરતીઓ પણ ક્યાંક ને ક્યાંક રખડતા ઢોરોના ત્રાસથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। તો અલગ અલગ આ ચાર દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। વડોદરામાં આજે મહિલાનું મોત થયું અને ગઈકાલે યુવકનું મોત થયું હતું, તો બીજી તરફ જૂનાગઢના વંથલીમાં પણ ગઈકાલે એક યુવકનું મોત થયું અને અમદાવાદમાં પણ ગઈકાલે એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી। રખડતા ઢોરોની આ રંજાડ જે રીતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરને લીધે જે ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે, આ ચારો દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વડોદરામાં આજે એક મહિલાનું મોત થયું અને ગઈકાલે એક યુવકનું મોત થયું હતું, તો બીજી તરફ જૂનાગઢના વંથલીમાં પણ ગઈકાલે એક યુવકનું મોત થયું હતું અને અમદાવાદમાં પણ ગઈકાલે એક મહિલા રખડતા ઢોરના લીધે ઈજાગ્રસ્ત થવા પામી હતી। સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે।